नमस्कार मित्रों, हूँ संजय वसाणी। अकाउंटनी अंदर आपणे पहला चेप्टरनी थियरी एक लेक्चरमां जोई हती। आजे बीजो सेशन आपणो, जेनी अंदर आपणे चेप्टर नंबर एक भागीदारी विषय प्रवेशनी अंदर पद्धति वाइज जे त्रण गुणना दाखला बोर्डमां पूछाय छे एनी आपणे समजूती मेळवीशुं। तो ये पद्धति वाइज जे दाखलाओ पूछाय छे एने मैं सात पद्धतिओमां अलग अलग रीते वहेंचणी करेली छे। टेक्स्टबुकनी अंदर तो आपने फक्त त्रीजा सेक्शननी अंदर 11 दाखलाओ आपेला छे, पण 11 दाखलाओमांथी मोस्ट ऑफ द दाखलाओ अलग अलग पद्धतिओना छे। टोटली 11 दाखलामां मैं सात पद्धतिओमां रूपांतर कर्युं छे। तो सौथी पहली पद्धतिने मैं नाम आप्युं छे उपाड पर व्याज गणवाना दाखला। ધોરણ 11ની અંદર ઉપાડ પર એક વ્યાજ ગણવાના દાખલા આપણે ગણ્યા હતા, તો એની અંદર આપણે સૌપ્રથમ જોયું હતું અરે કે વ્યાજ આપણે વાર્ષિક વ્યાજ ગણતા, 6 મહિનાનું, 9 મહિનાનું, 3 મહિનાનું, તારીખ પ્રમાણે વ્યાજ ગણતા। પણ આજે સૌપ્રથમ વખત આપણે વ્યાજ અલગ રીતે ગણવાનું થશે। તો કઈ રીતે તો જોઈએ। તો સૌથી પહેલાં વ્યાજ ગણવાનું અહીંયા સૂત્ર લાગુ પડશે કે આઈ બરાબર PRN છેદમાં 100। આ આપણું એક આખું વ્યાજનું સૂત્ર છે કે વ્યાજ ગણવું હોય ઉપાડ ઉપર તો કઈ રીતે ગણવાનું, તો આઈ બરાબર PRN છેદમાં 100। હવે આનું સૂત્ર છે, જોઈ લઈએ કઈ રીતે બન્યું। તો P એટલે શું? તો કે P એટલે ઉપાડની રકમ, P એટલે ઉપાડની રકમ, ભાગીદારે જે ઉપાડ કર્યો છે એની ઉપાડની માસિક રકમ લેવાની આપણે। બીજું R, R એટલે વ્યાજનો દર, જે વ્યાજ દર ચૂકવવાનો છે વાર્ષિક વ્યાજનો દર, એ વ્યાજનો દર લેવાનો રહેશે। અને N એટલે ઉપાડની મુદ્દતનો સમયગાળો, અને ખાસ સમજ્યો મુદ્દતનો સમયગાળો, મુદ્દતનો સમયગાળો એટલે આમાં ફિક્સ હશે કે 1 મહિનાનું વ્યાજ, 2 મહિનાનું વ્યાજ, એટલે કેટલા સમય સુધી એણે કર્યું છે। કોઈ ભાગીદાર કન્ટિન્યુ 12 મહિના સુધી ઉપાડ કર્યો હોય, કોઈ 6 મહિના કર્યો, 4 મહિના, તો એ ઉપાડનો જે મુદ્દતનો સમયગાળો છે એ આપણા માટે મહત્ત્વનું રહેશે। તો સૌપ્રથમ બે મુદ્દાઓ આની અંદર આપણે પરીક્ષામાં પૂછાય છે, એમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોઈ લઈએ। તો જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, ખાસ જોજો, દર માસની શરૂઆતમાં, અત્યાર સુધી આવું નહોતું આવતું, અત્યાર સુધી આપણે તારીખ આપતા ફિક્સ કે આ તારીખથી ઉપાડ કર્યો છે, તારીખ ન આપી હોય તો આખા વર્ષનું વ્યાજ ગણતા। અહીંયા દર માસની શરૂઆતમાં, શરૂઆત માટે દર મહિનાની પહેલી તારીખે એ વ્યક્તિ અમુક રકમનો ઉપાડ કરે છે, કેટલી એ દાખલામાં આપેલી હશે। દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરતો હોય તો જે અહીંયા આપણો એન હતો એ ઉપાડની મુદ્દતનો સમય, તો એ સમય આપણે પહેલી તારીખે કરે તો લેવાનો છે 78/12। જો ભાગીદાર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરતો હોય તો એન બરાબર લેવાના 78/12। એવી જ રીતના કોઈ ભાગીદાર દર માસના અંતે ઉપાડ કરતો હોય, ખાસ જોજો, દર માસના અંતે એટલે છેલ્લી તારીખે, તો કોઈ ભાગીદાર છેલ્લી તારીખે ઉપાડ કરે તો એન બરાબર આપણે લેશું 66/12। શરૂઆતમાં કરે તો 78/12, અંતે કરે તો 66/12। આ કઈ વસ્તુ છે? તો આપણો એન છે, એન બરાબર કેટલા લેવાના તે એ દાખલામાં નહીં આપ્યો, એની જગ્યાએ સમયગાળો આપ્યો છે, એ સમયને આધારે આપણે 78/66 લઈ અને દાખલા ગણાય, એવા જ દાખલા આપણે પરીક્ષામાં અપેક્ષિત છે, એટલે એવા જ દાખલા આપણે પરીક્ષામાં પૂછાય। હવે પ્રશ્ન એ થશે કે આ 78 અને 66 આવ્યા ક્યાંથી? તો આ કઈ રીતે 78 બને અને કઈ રીતે 66 બને, તો એની સમય આપણે અહીંયા નીચે ગણતરી આપું છું, તમને દર્શાવું દર્શાવે છે, એ જોઈ લઈએ આપણે કે કઈ રીતે 78 અને 66 બનેલા છે। નોર્મલી આપણું જે વર્ષ છે એ હિસાબી વર્ષ હોય એટલે એપ્રિલ મહિનાથી શરૂ થતું હોય અને પૂરું થતું હશે છેક માર્ચ મહિના સુધી। તો એપ્રિલથી લઈ અને માર્ચ સુધીનું આપણું જે વર્ષ શરૂ થાય છે એની શરૂઆત કરીએ। જો કોઈ ભાગીદાર પહેલી તારીખે ઉપાડ કરતો હોય, ખાસ જોજો, પહેલી તારીખે, તો એ પહેલી વખત એપ્રિલની પહેલી તારીખે 500 રૂપિયા ઉપાડ કરે છે, તો એ 500 રૂપિયા ઉપર આપણે એને આખા વર્ષનું વ્યાજ વસૂલવું પડે, કારણ કે એપ્રિલ મહિનાની પહેલી તારીખે કીધું તો માર્ચ આવતા આવતા 12 મહિના થાય, તો આ એપ્રિલથી લઈને માર્ચ સુધીના 12 મહિનાનું વ્યાજ, એટલે અહીંયા 12 લીધા, પછી મેમાં કરશે ઉપાડ પહેલી તારીખે, એટલે 11, જૂનમાં 10, જુલાઈમાં 9, 8, 7, 6, 5, 6, અને માર્ચની પહેલી તારીખે કરે તો માર્ચ એક જ મહિનો વીધો હોય એટલે ત્યાં 1, આ હરેકનો સરવાળો કરીએ એટલે 78/12 આવશે, આનું જે ટોટલ થશે આ 12થી લઈ એ 78/12 આવ્યું હશે। એવી જ રીતના કોઈ ભાગીદાર છે એ માસના અંતે ઉપાડ કરતો હોય, તો અંતે કરે એટલે પહેલા મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કર્યો એટલે એ મહિનાનું વ્યાજ એને ચૂકવવાનું થાય નહીં, એટલે એપ્રિલનું વ્યાજ ન આવે, મેથી શરૂ થાય, તો મેથી લઈને માર્ચ સુધીના 11 મહિના થાય, પછી 10, 9, 8, 6, એવી રીતના માર્ચ, એટલે 31 માર્ચે ઉપાડ કરે તો છેલ્લી તારીખે કર્યો હોય તો એનું વ્યાજ લેવાય નહીં, એટલે એમાં 0 વ્યાજ, એટલે આનું સર ટોટલ કરીએ આપણે 11થી લઈને 0 સુધી તો એ 66 આવે, એટલે આપણે જે આ શરૂઆતમાં કરીએ તો 78/12, અંતમાં કરે તો 66/12, એ આ રીતે નીચેની ગણતરી મુજબ દર્શાવી શકાય અને એ મુજબ જ આપણી ગણતરી થશે। હવે આપણે ચોપડીની અંદર ટેક્સ્ટબુકમાં આપણું જે સ્વાધ્યાયની અંદર ત્રીજા સેક્શનમાં જે દાખલા છે એ દાખલા ઉપર ધ્યાન આપીએ, તો દાખલામાં આપણને કીધું છે કે એક ભાગીદાર પેઢીમાં દર મહિનાને અંતે, ખાસ જોજો,
દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે, અંતે કરે છે, અંતે કરે તો 66 ના છેદમાં 12 આવશે. તો દરેક ભાગીદાર જે દર મહિનાના અંતે કરે છે એનો કુલ વાર્ષિક ઉપાડ, આ ખાસ જોજો, વાર્ષિક ઉપાડ છે 12,000. આપણે ગણતરી હંમેશા ઉપાડની મહિના પ્રમાણે જ થશે. આ વાર્ષિક ઉપાડ આપ્યો છે 12,000 અને વ્યાજનો દર આપ્યો છે 12%. તો ઉપાડનું વ્યાજની ગણતરી કરો એવું આપણને. હવે આમાં એ દાખલાની રકમ ફરી એકવાર મેં બુકમાં લખેલી છે, વાંચી લઈએ. તો દર મહિનાને અંતે, ખાસ જોજો, દર મહિનાને અંતે એક સરખી રકમ ઉપાડે છે. વર્ષના અંતનો કુલ ઉપાડ છે આપણો 12,000. તો આની પ્રમાણે ગણતરી કરીએ તો આપણો કુલ ઉપાડ 12,000 છે અને અંતે ઉપાડ કરે છે મહિનાના, અંતે કરે તો એન બરાબર 66 ના છેદમાં 12. આ 12,000 કુલ ઉપાડ છે. તો માસનો ઉપાડ, હવે તારીખ કે એવી વસ્તુ આપી નથી એટલે 12 મહિનાનો જ હશે કન્ટિન્યુ એમ ધારી લઈએ. તો 12,000 ભાગ્યા 12 એટલે આપણને એક મહિનાનો ઉપાડ એટલે કે પી બરાબર મળ્યા 1,000. તો એન મળી ગયો, પી મળી ગયો, વ્યાજનો દર આપણને 12% લેખે આપ્યો છે એને આપણે કહેશું આર. તો આર બરાબર 12% આપણને દાખલામાં આપેલ છે. હવે આપણે ગણતરી કરીએ ત્યારે આપણી પાસે પહેલાં એક સૂત્ર છે, જે સૂત્ર આપણે આગળ હમણાં સમજાતા એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્ર મૂકી દઈએ. આપણું જે મેઇન સૂત્ર હતું કે ઉપાડનું વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ, I બરાબર પી આર એન છેદમાં 100. પી પી એટલે આપણો મહિનાનો ઉપાડ આવ્યો 1,000 ગુણ્યા વ્યાજનો દર 12 છેદમાં 100, 12%ના 100 આવ્યા. હવે એન, તો એન બરાબર કીધું છે 66 ના છેદમાં 12. તો આ બધાનું આ 2 0, આ 2 0 ઉડી જશે, 12 12 ઉડી જશે અને 66 ગુણ્યા 10 કરશું એટલે 660 રૂપિયા ઉપાડ ઉપર વ્યાજ મળશે. તો આ રીતે આપણા ઉપાડ પર વ્યાજની ગણતરી થશે. ભાગીદારે દર મહિના અંતે ઉપાડ કર્યો હતો એટલે 66 ના છેદમાં 12 લીધા. વર્ષનો કુલ ઉપાડ આપ્યો હતો, ખાસ જોઈ લઈએ, વર્ષનો આપ્યો હતો. તો વર્ષના અંતે લાખા વર્ષનો ઉપાડ 12,000 હતો. તો એક મહિનાનો ગીણો 1,000 રૂપિયા આવ્યો, વ્યાજનો દર 12% હતો. સૂત્ર મૂકીને ગણતરી કરી તો આપણું ઉપાડનું વ્યાજ આવ્યું 660 રૂપિયા. બાજુમાં લખી દઈએ ઉપાડનું વ્યાજ 660 રૂપિયા. મિત્રો, ટેક્સ બુકમાં એક દાખલો નથી પણ એવા દાખલા પણ બોર્ડમાં અગાઉ પૂછાય છે ક્યારે, એના માટે હું એક નવો દાખલો તમારી સમક્ષ લઈને આવું છું. એ દાખલો જોઈ લઈએ આપણે. નવીન રીતનો એક દાખલો છે, એની રકમ તમારી સ્ક્રીન પર છે અત્યારે, તમે જોઈ શકો છો. તો એક પેઢીનું હિસાબી વર્ષ છે જે 1 એપ્રિલે શરૂ થાય, ખાસ જોજો, 1 એપ્રિલે હિસાબી વર્ષ શરૂ થાય છે અને ભાગીદાર 1 નવેમ્બરથી, વર્ષ એપ્રિલથી શરૂ થાય અને ભાગીદાર નવેમ્બરથી દર માસની શરૂઆતમાં, માસની શરૂઆતમાં કરે છે. તો જો 1 એપ્રિલે વર્ષ શરૂ થયું અને નવેમ્બરની માસની શરૂઆતમાં એક સરખી રકમનો, ખાસ જોજો, એક સરખી રકમનો ઉપાડ કરે છે બરાબર, અને કુલ ઉપાડ એનો માર્ચ સુધીનો આપ્યો છે 2400 રૂપિયા, તો 12% લેખે વ્યાજ ગણો. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે ભાગીદારે જે ઉપાડ પર વ્યાજ આપણે ગણવાનું છે, તો આપણે જે જોયું મિત્રો કે આપણું હિસાબી વર્ષ છે એ 1/4 થી લઈને 31/3 પૂરું થાય છે, પરંતુ એ વ્યક્તિએ ઉપાડ કર્યો છે 1 નવેમ્બરથી 31 માર્ચ સુધી એક સરખી રકમનો. એક સરખી રકમ એટલે કેટલી હતી? તો કે 2400 રૂપિયા એક સરખી રકમનો એ વ્યક્તિએ ઉપાડ કરેલો છે. હવે આના ઉપર આપણે ગણતરી કરીએ તો 1 નવેમ્બરથી 31 માર્ચ સુધી આપણને 5 મહિના મળે છે. તો એનો અર્થ એવો થાય કે એક મહિનાનો ઉપાડ આપણે ગણવો હોય તો 2400 ભાગ્યા 5 કરવા પડશે. તો કેલ્ક્યુલેટરની અંદર આપણે સૌ 2400 ભાગ્યા 5 કરશું એટલે આપણને પી બરાબર મળી જશે 480 રૂપિયા. પી એટલે એક મહિનાનો ઉપાડ. તો આપણો એક માસનો ઉપાડ આવ્યો 480 રૂપિયા. વ્યાજનો દર આપણને આર, જે દાખલામાં આપેલો હતો કે 12% લેખે વ્યાજ ગણવાનું છે. હવે વાત રહી આપણી એનની, તો એન કેટલો ગણવો? હવે આ જે ભાગીદાર હતો એ ભાગીદારે 1 નવેમ્બરથી દર માસની શરૂઆતમાં જ ઉપાડ કર્યો છે. તો દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે, તો આપણે એવું કીધું હતું કે શરૂઆતમાં હોય તો આપણે એન બરાબર 78 ના છેદમાં 12 લેવાય. પણ જો 12 મહિનાનો હોય તો એ ભાગીદાર 1 નવેમ્બરની જગ્યાએ 1 એપ્રિલથી જ ઉપાડ કરતો હોત
તો 78ના છેદમાં 12 આવે, પરંતુ અહીંયા તો એ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે અને એ મહિનો છે એનો નવેમ્બર માસ. તો નવેમ્બર મહિનામાં જો કોઈ વ્યક્તિ ઉપાડ કરતો હોય તો નવેમ્બરથી માર્ચ સુધી 12 મહિના ન થાય, નવેમ્બરથી માર્ચ સુધી ફક્ત 5 મહિના જ થાય છે આપણા. તો એ 5 મહિનાની ગણતરી કરવા માટે આપણે એક નવી ગણતરી કરવી પડશે કે 1 નવેમ્બરથી લઈ અને 31 માર્ચ સુધીના મહિના થાય આપણા 5. એવી જ રીતના 1 ડિસેમ્બરે ઉપાડ કરશે, ત્યાંથી મારે 31 માર્ચ સુધી જવું હોય તો 4 મહિના થાય. 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી જવું હોય તો 3 મહિના થાય. 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જવું હોય તો 2 મહિના થાય. અને 1 માર્ચથી 31 માર્ચ સુધી જાઓ તો 1 મહિનો થાય. તો 5, 4, 3, 2 અને 1 યાદ કરો, આપણે આગળ જે ગણતરી કરી હતી એમાં 12થી શરૂઆત કરી હતી, 12, 11 એ રીતના. તો સેમ એવી રીતના મેં અહીંયા ગણતરી કરી, નવેમ્બરથી માર્ચ સુધી જઈશ તો 5 મહિના થયા, ડિસેમ્બરથી માર્ચ સુધીના 4 થયા, જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 થયા, ફેબ્રુઆરીથી 2 થયા અને માર્ચનો 1. 5 ને 4, 9, 10, 11, 12, 13, 14 અને ટોટલ આવ્યા 15. મહિના હોય 12 તો મારો એન મળશે મને અહીંયા 15 ના છેદમાં 12. હવે મિત્રો, મારી પાસે બધું જ છે, પી છે, આર છે અને એન છે. તો ઉપાડના વ્યાજનું સૂત્ર મૂકી દઈએ આપણે કે આઈ બરાબર આપણું જે રેગ્યુલર સૂત્ર છે આઈ બરાબર પી આર એન છેદમાં 100. તો પી બરાબર કેટલા છે, તો કે 480 ગુણ્યા વ્યાજનો દર, તો કે 12 છેદમાં 100 ગુણ્યા એન કેટલો આવ્યો, તો કે 15 ના છેદમાં 12. આ 12 અને 12 આ 0 0 ઉડી જશે. 48 ગુણ્યા 15 કરી અને ભાગ્યા આપણે 10 કરી દઈએ એટલે 72 રૂપિયા ઉપાડનું વ્યાજ આવે છે. તો આપણા ઉપાડનું વ્યાજ થયું 72 રૂપિયા. તો આ રીતે મિત્રો આપણે 2 દાખલા ગણ્યા અને એવા જ 2 દાખલા હું તમને અત્યારે અહીંયા હોમવર્ક સ્વરૂપે પણ આપું છું. તો હોમવર્કની અંદર પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1 થી 2 એટલે પહેલું અને બીજું ઉદાહરણ તમારે ગણવાનું રહેશે આજના હોમવર્ક માટે. મિત્રો, આ વિડીયો જોયા પછી જો આ હોમવર્કના દાખલા ગણશો તો તમને આની પ્રેક્ટિસ થશે ને પ્રેક્ટિસની સાથે સાથે તમે આવા દાખલાઓ ગણી શકો છો, એનું તમને પુરવાર થશે. અને મિત્રો, હોમવર્ક નહીં કરો, દાખલાઓની પ્રેક્ટિસ નહીં કરો તો પછી આ ભૂલાઈ જશે સમયના અંતરે. એટલે હોમવર્કની અંદર પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1 અને 2 ફરજિયાત ગણવાના છે. એમ જ સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો મેં ગણાવ્યો છે 3.1માં, એમ છતાંય તમારે એ દાખલો ગણવાનો રહેશે. મેન સ્વાધ્યાયમાં 3જા સેક્શનમાં 1લો દાખલો છે એ મેં ગણાવી દીધો છે વિડીયોમાં, એમ છતાંય તમારે ગણવું.